સંભાળું છું. શરણાગત સ્વીકારવા માટે કે અમને તમે સહારો આપો, કારણ કે આ દેશ પાસે
અને એ સમયે જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં આજે સૈનિક સ્કૂલ બાલાગરી જે જગ્યા છે એને રહેવાની ખાવા પીવાની સ્ટડીની તમામ પ્રકારની સુવિધાઓ પ્રધાનમંત્રી એટલે એના બંધારણમાં લખાયેલું છે કે જામરણજીસિંહ દ્વારા આપણે શપથ લઈએ છીએ. તો આવી ભૂમિને આપણે નમન કરીએ, પ્રણામ કરીએ. સમસ્ત ગુજરાતમાંથી પધારેલા માનવતા મારા પૂર્વ સૈનિકો, ખાસ કરીને મેડમ વિભા, જે જૂનાગઢથી એટલો પ્રવાસ કરીને લેડીઝ તરીકે એટલી બધી મુશ્કેલીઓ ઉઠાવીને અહીંયા વધાર્યા છે, તો એનું હાર્દિક સ્વાગત કરું છું. અને એ ઉપરાંત સમસ્ત ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએ, સાઉથ ગુજરાત હોય, અમદાવાદ હોય, સુરત હોય, ભરૂચ હોય, અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સગવડતા માનીને તમે લોકોએ આ પ્રસંગને, જે એમ કહેવાય કે આ પ્રસંગને ઉજવો છે, આ પ્રસંગમાં હાજરી આપી, એ બદલ હું અધ્યક્ષ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીયમંત્રી અશોકભાઈ ચાવડા અને સમસ્ત ગુજરાત ટીમ વતી હું આપ લોકોનો હાર્દિક આભાર માનું છું અને શુભેચ્છાઓ પાઠવું છું.
કર્નલ અમૃતલાલ ઈએમએસ સ્કૂલ બરોડાના, ત્યાં જઈને આર્યુનિટ દ્વારા એની જે આરઆર બટાલિયન છે 134 આરઆર બટાલિયન ને જઈને મેના કમાન્ડિંગ ઓફિસર સાથે વાત કરી કે શું બનાવ બન્યો છે, શું થયું છે, એના બેટર કેજ્યુઅલિટી છે, ક્રિટિકલ કેજ્યુઅલિટી છે, કે બેટર કેજ્યુઅલિટી છે, એનું સર્ટિફિકેટ મને આપો. અઠવાડિયાની અંદર એમના સર્ટિફિકેટો મંગાવ્યા, આખી ડિટેલ મંગાવી, એના બધા ક્લેમો રાજ્યશ્રી બોર્ડ સાથે વાત કરી, મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર સુધી અમે મેસેજ મોકલાયો, અને ત્યારબાદ 15 દિવસની અંદર, માત્ર ને માત્ર 15 દિવસની અંદર, એટલે કે ઓગસ્ટ એન્ડમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ખાતે એમના પરિવારને, એની પત્નીને 1 કરોડ રૂપિયાનો ચેક અપાયો, આ પહેલો દાખલો. એ આનો શ્રેય તમે બેઠેલા બધા લોકોને જાય છે, આમાં મેં કંઈ નથી કર્યું, હું એકલો ના ચાલી શકું, એની સાથે આપ લોકોનો જ્યાં સુધી સાથ અને સરકાર હશે, સપોર્ટ હશે, ત્યારે જ આ બધું સંભવ છે. બીજો પ્રશ્ન, બહુ સડકતો પ્રશ્ન, સડકતો પ્રશ્ન એ હતો કે આપણે સેનામાં રહીને આપણે કોઈ હેલ્પ કરવાની જરૂર ખરી, કે 10-3 વર્ષે જઈને નશાબંધીને આબકારી શાખામાં બહારથી આવેલા છે, અને આ જે સંસ્થા છે આ કોઈ નાની થોડી સંસ્થા નથી, અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ સૌથી વરિષ્ઠ વરિષ્ઠ સભ્ય ભાવનગરના અનુરૂપસિંહ, એ ધન્ય છે એટલે કે ભાવનગરથી આટલી બધી પરેશાની ઉઠાવીને આપણી સમસ્યા સંભાળે, અને ભાવનગર સામે આવે એટલે મને ભાવનગરની યાદ જરૂર આવે. આજે ભાવનગરની જે કેન્ટીનનો પ્રશ્ન છે, કેટલા વર્ષોથી સડકનો પ્રશ્ન, આ પ્રશ્ન માટે મારી જીઓસી સાહેબ સાથે જીઓસી 11 ઇન્ફેન્ટ્રી ડિવિઝન 2 વખત મીટિંગ કરી નાખ્યો, તો આ ભાવનગરના કેન્ટીનના પ્રશ્ન માટે 17 ઓક્ટોબર 2023ના રોજ અમારી જીઓસી સાહેબ સાથે મીટિંગ થઈ, એમાં ભાવનગરના તમામ સભ્યો અનુરૂપ સાહેબ સાથે હતા, સુરભા સરવૈયા અને ભાવનગરની તમામ ટીમના સભ્યો અમારી સાથે રહીને મને જે સાથ અને સહકાર આપ્યો, અને જીઓસી સાહેબને બી કહેવું પડ્યું કે આ થોડી પ્રક્રિયા છે, થોડો સમય લાગશે, પણ જરૂર રેપ્યુટેશન ઉભો કરેલો છે કે ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં અમે હોમ મિનિસ્ટર ને મળવાનું હોય, ચીફ મિનિસ્ટર ને મળવાનું હોય તો અમને અપોઇન્ટમેન્ટ આપે છે, અને શહીદ
જેના કાર્યક્રમનો પણ ખૂબ સુંદર છે. આના સ્થાનિક આપણા મિત્રો આવ્યા છે, સૌરાષ્ટ્રના મોટેભાગના મંડળના સભ્યો ત્યાં ઉપસ્થિત રહ્યા અને એ મોટવાળી ગામ આપણે દત્તક લીધું છે અને એની જે આપણે એમના નામે ત્યાં એ પણ રસ્તા સ્કૂલ એ બધું થાય એની જિમ્મેદારી કેટલી વખતે પૂર્વ સૈનિક સેવા થઈ શકે. ત્યારબાદ કર્ણાવતીની અંદર ગુજરાત અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદનો 3 દિવસનો રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ કરવામાં આવ્યો. 75 પ્રતિનિધિઓ 18 રાજ્યમાંથી આવ્યા હતા. માનનીય પૂર્વ સૈનિક સેવા પરિષદના અધ્યક્ષ અને મફાળા સાહેબ સાહેબ અશોકભાઈ ચાવડા મારા સાથી મેજર દીપાસિંહ આચાર્ય સૈનિક સ્કૂલ જૂનાગઢ સાગર ધીરજભાઈ પટેલ પ્રેસિડેન્ટ સુરત અને શ્રી રાણા સાહેબ સુવિધાર અને પૂર્વ સૈનિક સેવા પરિષદના વરિષ્ઠ અને ભીષ્મ એવા રાણા સાહેબ કમાન્ડર અનિલસિંહ સાહેબ જે હમણાં આપણે પ્રેસ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધા જાહેરો છે. ખરબો રૂપિયાનું ડ્રગ્સ ભારતની અંદર જે પાડોશી દેશ છે એ ગુજરાતમાં કાવતરું કર્યું હતું એનો પડદાફાશ કરી એને પકડી અને એને નષ્ટ કર્યું. એમાં કારગી સાહેબનો પણ આપણે ખાસ કરીને એ અત્યારે હોમ ડ્યુટીમાં છે નેવીમાં અને આઈઆઈટી ઇન્ટેલિજન્સ બ્યુરોના તો એ કમાન્ડર છે. એની સાથે 2 પેટી ઓફિસર પણ આવ્યા છે જે સત્યસિંહ જાડેજા અને કૃષ્ણસિંહ ચુડાસમા એમનો પણ આમાં મહત્વનો રોલ હતો. આજે ઓપરેશન પૂરું કર્યું એના માટે એટલે આપણે એને પણ સન્માનિત કરશું. તો સૌ પ્રથમ આપણે ભગવાન સાહેબ મોટે મારે જે ડાયસ ઉપર બેઠા છે એ તો બધા સન્માનિત છે જ, પણ જે સામે બેઠા છે એ બધા સન્માનિત છે, બધા પ્રમુખો છે, બધા આગેવાનો છે અને જે પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે એ ખાતર પાડે કે હજારોની સંખ્યામાં આવી છે એવું ભેગા કરે એવા સૌનું પણ મારે સન્માન કરવું છે. અને જે હાલરની ધરતી છે અમારી જામનગરની એ હાલરની ધરતી પર આપ સૌ પધાર્યા છો તે બદલ આપ સૌને કોટી કોટી વંદન અને આપને અભિનંદન. આપ સૌનું પણ અમારા જામનગર સન્માન કરશો અને આપ સૌ ઘણી સમયથી આપ બેઠા છો એટલે એક આપણા લોક સાહિત્યકાર અહીંયા દિલીપદાન ગઢવીને પણ આપણે બોલાવ્યા છે એટલે આપને એ પણ પ્રસ્થાન કરાવશે. એટલે ત્યાં સુધી આપણે આ જે કાર્યક્રમ છે એ આગળ વધારીએ તો સૌ પ્રથમ કર્નલ મકવાણા સાહેબનું સન્માન કરવા માટે આપણા અધ્યક્ષી સાહેબને વિનંતી કરું કે જે ગુજરાતના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે હંમેશા હાકલ પડો એટલે હાજર થાય મકવાણા સાહેબ. એમાં મકવાણા સાહેબનું સન્માન અધ્યક્ષી સાહેબને વિનંતી કરું કે સાલ ઉડાડી મોમેન્ટો આપી અમને અને સન્માન કરે એમનું. Thank you.
બધા ભૂલે કારણ કે છે એ પણ આપણા રાજકોટ છે. એટલે રાજકોટો માટે તો ખરેખર ગૌરવની વાત છે કે આવા કમાન્ડર હોય એની સેના પણ આવી હોય. જેમણે
ભારતની અંદર આજે જે પાંચ લડાઈઓ થઈ છે એ લડાઈઓમાં પરમવીર ચક્ર વિજેતા એમના ગામડે ગામડે જઈને એના ડેટા એનાલિસિસ કરવાના, એમના ધૈર્યજન સન્માનિત કરવાના એવું કાર્ય એમને સોંપવામાં આવ્યું છે કે આખા ભારતની અંદર જે ટોટલ 21 લોકો પરમવીર ચક્ર વિજેતા છે એમાંથી લગભગ મને મારા ખ્યાલ મુજબ 14-15 પરમવીર ચક્રનો એમને કોન્ટેક્ટ કરી લીધો છે અને બાકીના સમયમાં પણ એવું કરશે અને છેલ્લા કેટલાય સમયથી એ મહામંત્રીનો કાર્યભાર એટલે કે જનરલ સેક્રેટરી જે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ સાથે પણ સંલગ્ન છે અને અમારા માટે ખરેખર ગૌરવની વાત છે કે આવા વ્યક્તિ નેશનલ લેવલમાં હોય અને સ્ટેટ લેવલમાં પણ અમને દરેકે દરેક જગ્યાએ માર્ગદર્શન આપે છે, દરેકે દરેક જગ્યાએ અમને જ્યારે પણ કોઈ સેવાની જરૂરિયાત ઊભી થાય છે તો એ માન સન્માન અને પૂરેપૂરી રીતે રિસ્પેક્ટ દરેક વ્યક્તિને મધ્ય નજર રાખી કરતા હોય. શા માટે આવો આપણે તાળીઓના ગણરાજથી એનું સન્માન કરીએ. Yep.
પૂરી થોડે તમારી ભરતી એના હવેના એમાં અમે 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 પાસે આલા જિલ્લા માટે મરણના નામનો અમે જે
પ્રવાસીઓ આવે છે, મુલાકાતીઓ આવે છે, સાફ સફાઈ થાય છે, સરસ મજાની જગ્યા. અને તમે જામનગર માં આવ્યા છો તો એમના આપણા જે શહીદો છે, જે જામનગર ના વીર Thank you.
પાછા આવવાના છે અને ટૂંક સમયમાં જેટલા જલ્દી થાય એટલે અમારી અને જિંદગીમાં જયારે માણસ ની આભા પડે ને તો જગત એના દર્શન કરવા નીકળે. એટલે એક તો રાજપૂત હોય અને એ પાછો આર્મીમાં હોય ને એ તો સાહેબ સોનામાં સુગંધ કહેવાય. એટલે મને આજે આવા મિત્રો બધા મળ્યા છે એટલે ભરતસિંહભાઈ મને ફોન કર્યો કે દિલીપદાનભાઈ તમારે આવવાનું છે. એટલે સાહેબ આવ્યો. પણ દરબારે તમને એક વાત કરું, ચાર પાંચ છોકરા ચાર પાંચ વર્ષના નાતા, મોટો હોય હતો એમાં નાતા, તેમાં બે ત્રણ છોકરા બુટવા મીઠા, ચાર પાંચ વર્ષની ઉંમર, બે ચાર છોકરા બુટવા મીઠા. એટલે બાઈને કાઢ્યા, એક છોકરો પાંચ વર્ષમાં ભેલારા મારતું પાણી. એટલે મેં કીધું તમારું નામ શું? મને કે મારું નામ ગઢવી ગુમાનસિંહ. મેં કહે ચાર પાંચ છોકરા બુટવા મીઠા, તમે નથી બુટતા એનું કારણ શું? મને કે ગઢવી હું દરબાર છું એટલી હવાનો હોય એમ કે. એટલે મેં કીધું દરબાર માનો કોઈનું મોટું કુટુંબ હોય એની હવા હોય, કોઈ પાસે જાજા રૂપિયા હોય એની એને હવા હોય, હેજા કોઈ પાસે જાજી સત્તા હોય ને એની હવા હોય, તમને શેની હવા છે? સાહેબ પાંચ વર્ષનો છોકરો હોલમાં હિલોરા મારતો માને કે ગઢવી રામ ને કૃષ્ણને અમારા કુટુંબમાં અવતાર લેવો પડ્યો ને એની મને હવા છે. રાજસ્થાનની ધરતી ઉપર છે, અરજ કરું શક્તિ ગરજ મુજ પડી છે. એક દાઢી પછી અઠેમાં આવજે રૂપ તું આવડા દેવિયા ઉદયની દેવ દાઢી જાયો પ્રદેશ ને દેશ મેં રક્ષા કર દેવી. હવે તો મનોરથ મહારા પૂર્ણ કરી માવડી મેં હા સધુ તણ છે ખાનગઢ દેશ ને થાપણ થારો મારો વસીલો તુજ માતા. અરે ભીડી કરી શેરતા પૂરી બજારી અને નિશાળી જાણતી સરળ માતા. આઈ પણ કેવી ગણક તો દેહરી ચડી કુટા ડાળી જો તું સહાયતા કરે ચડી અને ભરેલે કામ ને કુંડલા ભવાની ચડેલે હારલો કઈ ચૂંડી પછી લોકડી શિશરા ઉપર લખી દે હાથ ને ડમરું હવે આય હાલી. અને ડમરું વાળો આવતો કેવો લાગે? ભગવાન ભોળો નાથ આવતો હોય કેવો લાગે? બાપ કહે તમે ભૂત ભજન કરે ભૂત નાથ જતન કરે કઈ લખતે અને ભણકે અમારું કામ પ્રજા નાશ કરે. અને એવો ભગવાન બે ભૂત આવી અને બાજુમાં ઠેકડા મારવા મળ્યા. ભગવાન ભોળાનાથ નું મગજ ગયું ગયો લગન મારા થાય ઠેકડા તમે છે ને આવી જાય. અને મેરી સાહેબ ની ભૂત બાજુમાં આવી ભગવાન ભોળાનાથ ને કીધું ભગવાન અમે ઠેકડા સેના મારી તમારે પૂછવું છે ને? તો કે હા
ભગવાન ભોળાનાથે વિચાર કર્યો મારે માં થાય ને, અને ભગવાન ભોળાનાથે માં ક્યાં થાય એનો પૂર્વ લેખો કે ખોળો જનની ખૂંદવા અને પ્રેમે કરવા પામ આવ્યો એ અવની પડે ઓલો હર બની હનુમાન. તેથી ભગવાન ભોળાનાથ ને હનુમાનજી બનવું જોઈએ. મને એક ભાઈ પૂછે મને કે ગઢવી હનુમાન એટલે, મેં કીધું માન ને હને એને હનુમાન કહેવાય. બજરંગ જેના જીવનમાં બહુ રંગ ચડે નહીં અને બહુ ઉતરે નહીં એને બજરંગ કહેવાય. અરે મારુતિ મારુતિ એને કહેવાય જે મનની તમામ વૃત્તિને મારી નાખે ને એને મારુતિ કહેવાય. સિંધુ સકંદમ હર પકુંદમ તૈલ પ્રકંદમ જતિકુંદમ હરસાર પ્રકંદમ જતિકંદમ ભારત દંદમ ભૌદંદમ તારણકુલ દંદમ અને વેરી હંદમ પ્રણવ કાનડ કવિ ભંગી કે આવો રામાનો ભંગી શિષ ભંગી અને દબ ઉમંગી બજરંગી. સાહેબ કી આપણે તો માણસ માણસના કામ કરે ને એનો ગર્વ હોય, પણ અખિલ બ્રહ્માંડના તને જગતમાં એક જ જન્મો રહે જેને રામને ગુણી રાખ્યો અને છતાંય સાહેબ જોડમાં રામા નાખ્યા જગતમાં. એટલે તમે એ ધરતીનું રક્ષણ કરી અને જે બેઠા છો ને સાહેબ, એટલે અમે અહીં શાંતિથી સુઈ છીએ એની મોજ છે ને એના એના માટે થઈ અને અહીંયા મળવા આવવું પડે. ભરતસિંહ મારા મિત્ર છે અને મને કીધું ભૈરા છે અને અમે તો બે ફેરા રહીમાં છે ભૈરા છે. આજે હું આ કાર્ય મારી ગઈ એ કાર્ય મારી ગયા એટલે આદરણીય રાષ્ટ્રીય મંત્રી શ્રી અશોકકુમાર ચાવડા, હવે નવી ટીમ માટે હું માનનીય અશોકકુમાર ચાવડાજીને ગુજરાત પ્રદેશ તરફથી મહામંત્રી તરીકે નિયુક્ત કરું છું અને આગળની ટીમની જાહેરાત અશોકકુમાર સાહેબ. આપણે નવી ટીમની જાહેરાત કરી છે, એમાં આપણે કર્નલ મકવાણા સાહેબને રાષ્ટ્રીય સ્તર ચાલો આપણે પ્રમાણપત્ર એમને આપીએ છીએ. તો દોડતા ને ભાગતા આપણે
ટૂંક સમયમાં અમને મુખ્યમંત્રી સાથે ભેટો કરાવો એટલે અમારા આદરણીય રાષ્ટ્રીય મંત્રી શ્રી અશોક કુમાર ચાવડા, હવે નવી ટીમ માટે હું માનનીય અશોક કુમાર ચાવડાજીને ગુજરાત પ્રદેશ તરફથી મહામંત્રી તરીકે નિયુક્ત કરું છું અને આગળની ટીમની જાહેરાત અશોક કુમાર ચાવડા. નાયક હરદેવસિંહ વાલા, વાઇસ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર. હોનરરી કેપ્ટન જીએસ ભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત. લેન્સ નાયક અશોકસિંહજી જાડેજા, વાઇસ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર. કોર્પોરેટર કાંતિભાઈ માંજરાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સુરત. હવાલદાર અનુપસિંહ ચુડાસમા, વાઇસ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર. હવાલદાર ચંદ્રકાંતભાઈ ગામિત, ગુજરાત, વાઇસ પ્રેસિડેન્ટ. સુબેદાર દેવેન્દ્ર પી જાડેજા, વાઇસ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર. હવાલદાર રમેશભાઈ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર. સ્ટેટ સેક્રેટરીમાં અશ્વિન સેલર, એમને ભગવાન એક્ઝિબિશન નથી આવ્યા. સૌરાષ્ટ્ર માટે મગોડા થઈને મારી વિનંતી છે કે આપણા જે માજી સૈનિકો અમુક પ્રશ્નો છે એ ટૂંક સમયમાં મુખ્યમંત્રી સુધી અમને આપ લઈ જાઓ અને પહોંચાડો. એમાં મુખ્ય અમારો જે લાખા બાવડ મોજે લાખા બાવડ સર્વે નંબર 123 પૈકી એક જૂના અને નવા સર્વે નંબર 244 જે 86 એકર જમીન એની અમને સરકારશ્રી તરફથી એની વેલ્યુએશન કિંમત 188 રૂપિયાના આધારે તમામ કાર્યની પૂર્તતા થઈ ગઈ છે. હાલ મારી ફાઇલ ગાંધીનગરમાં છે એટલે ગાંધીનગરમાં જે એક કમિટી હોય એ કમિટીમાં બધા સહી કરે, 2-5 જણા હોય છે કમિટીમાં એટલે મુખ્યમંત્રી મેન હોય છે. તો એ આખે આખી 86 એકર જમીન અમારી હાલાર જિલ્લા કોઓપરેટિવ ભાઈ હાઉસિંગ સોસાયટીના નામે થઈ જાય અને હાઉસિંગ સોસાયટીના નામે થાય પછી અમારા જે જામનગરના સભ્યો અથવા બીજા જિલ્લાના સભ્યો હોય એને અમે અમારી જે એજન્ડા છે એ હેતુ પ્રમાણે અમે જે નિયમ પ્રમાણે અમે એ જમીનની ફાળવણી કરશું. આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ જમીન સરકાર નથી આપતી, આ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને જમીન આપેલ છે માત્ર 188 રૂપિયા ફૂટના ભાવે. બીજો અમારો એક મુદ્દો છે કે 1-4-2012 થી હાઉસ ટેક્સ આપો માફ છે પણ એ હાઉસ ટેક્સ ની અંદર અમુક વિસંગતા છે. એ વિસંગતા એ છે કે જે શહીદો છે જે શહીદોના પરિવારો એટલે કે એમના વીરનારીઓ છે એમનો હાઉસ ટેક્સ માફ છે પણ એના સીધી લીટીના વારસદાર એટલે કે મધર ફાધર હોય એમનો હાઉસ ટેક્સ માફ નથી. એવા અમારા અહીંયા 3 શહીદ છે એમના મધર ફાધરનો હાઉસ ટેક્સ માફ નથી. હરિભાઈ ભગવાણા એમના પરિવારમાંથી છે, પછી રમેશ જોગલ એમના માતૃશ્રી નામની પ્રોપર્ટી છે, અશોકસિંહ જાડેજા એમના માતૃશ્રી નામની મિલકત છે. તો એવી વીરનારીઓ છે જે એમના મધર ફાધર નામની મિલકત હોય એ માફ થવો જોઈએ. અને હજી એક વિસંગતા છે, જે સૈનિક અને માજી સૈનિકના જે ધર્મ પત્નીના નામની જે મિલકત હોય એ પણ માફી થવી જોઈએ, એ પણ એક વિસંગતા છે.
ત્રીજી વિશેષતા એ છે કે જે માજી સૈનિક યા સૈનિક સ્વર્ગવાસ થાય એટલે એના ધર્મપત્ની નામની જે મિલકત હોય એ પણ માફી હોવી જોઈએ. એ ધર્મપત્ની નામની આ જે મિલકત છે એ શહીદના પરિવાર સીધીરીના વારસદારની મિલકત માફી એ અને જે સૈનિક અને માજી સૈનિકના ધર્મપત્ની પછી વીરો અને વીરનારીઓ એના માટે ફાળો આ તમે પણ અમે સૈનિક કમિટીમાં આપણને મુક્તિ મળે આ અમારી આપ સાહેબશ્રીને વિનંતી અને લોકસભામાં મુખ્યમંત્રી શ્રી સાથે અમારી જે બેઠક કરી છે અને જે અમારા પ્રશ્નો છે એને વાચા આપીએ. બીજો એક અમારો મુદ્દો છે કે જે સૈનિકો રિટાયર થઈને આવે છે એમને જે નવા જે રિટાયર થઈને આવતા હોય છે એમને સીધા એક અલગથી ફોર્સ બનાવે જેમ કે બિહારમાં છે સ્ટેટ રિઝર્વ પોલીસ તો આપણે પણ અહીંયા એસએફપી છે સ્ટેટ રિઝર્વ પોલીસ. હમણાં આપણે તમને ખ્યાલ છે બોર્ડર વિંગમાં બોર્ડર વિંગના જે બધા ભાઈઓ હતા એને એસએફપીમાં એમની નિમણૂક કરી તો આપણા માજી સૈનિકો જે રિટાયર થઈને આવતા હોય તાજા હોય ફ્રેશ હોય અને જે કુશળ હોય ને સ્કિલ હોય એ સ્કિલ પ્રમાણે એને પણ એમાં સમાવેશ કરે અને એસએફપી એક નવી એક માજી સૈનિકોની એક બનાવે એક સ્ટેટ પોલીસ તો એવી પણ આપણે મુખ્યમંત્રીને આપણા માધ્યમથી રજૂઆત થાય. અને જે આપણો 1 કરોડ રૂપિયાનો જે ઠરાવ થયો છે એમાં પણ વિસંગતતા છે. વિસંગતતા એ છે કે જે 1 કરોડ રૂપિયા આપણે 24/8/2022 નો આપણો જે ઠરાવ થયેલો છે એમાં માત્ર ને માત્ર જે બેટલ બેટલ કેઝ્યુઅલ્ટી અને વાર કેઝ્યુઅલ્ટી નો જ માપ છે. તો વિસંગતતા એ છે કે જે સૈનિક દેશના સીમાએ હાજરતા હોય પોતાની પ્રાણની આહુતિ આપતો હોય અને એનો આકસ્મિક મૃત્યુ થાય આકસ્મિક મૃત્યુ એવી રીતે કે સર્પદંશથી મૃત્યુ થાય યા શોર્ટ સર્વિસથી મૃત્યુ થાય યા કોઈ રોડ એક્સિડન્ટથી મૃત્યુ થાય યા કોઈ પણ કારણોસર એનું મૃત્યુ થાય એવા કિસ્સામાં જે સૈનિક છે એમને 1 કરોડની સહાય મળે એમના પરિવારને એક સરકારી નોકરી મળે એ આપના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆત કરવાની છે. અને જે આર્મી પેઢી છે આર્મી જે યુવા ધન છે જે અગ્નિવીર છે એને પણ 1 કરોડ મળવો જોઈએ. એ ભલે શોર્ટ સર્વિસ હોય પણ એવા કિસ્સામાં જ્યારે સામેથી દુશ્મનની ગોળી આવશે ત્યારે એ પણ શહીદ થશે તો એમને પણ 1 કરોડની સહાય મળવી જોઈએ અથવા એમનું આકસ્મિક મૃત્યુ થાય એવા કિસ્સામાં એમને પણ એમને 1 કરોડની સહાય મળે એવી આપ સાહેબશ્રીને મારી વિનંતી છે. અને ખાસ એવા જે આપણા માજી સૈનિકો રિટાયર થઈ અને પોતાનું પેટ્યુ રડવા માટે પોતે પરવાનું લઈને આવે છે હથિયાર લઈને આવે છે જે પૂર્વોત્તર રાજ્યનો હોય જમ્મુ કાશ્મીરનો હોય કોઈ પણ રાજ્યનો હોય એ અહીંયા એની નોંધણી નથી થતી તો એવા માજી સૈનિકોને સ્પેશિયલ કેસમાં એની નોંધણી થવી જોઈએ એનો યુએન નંબર એનો મળવો જોઈએ અને જો પૂર્વોત્તર રાજ્યોના અથવા જેએનટીના એવા પરવાના આ લોકો જે જેએનટી જિલ્લાના કલેક્ટર હોય એ કદાચ એમાં એ રિન્યુ ન કરી શકતા હોય એની નોંધણી ન કરી શકતા હોય તો એ પરવાનાનો રદ કરી અને પોતાના પાવર હેઠળ એને એ પરવાનો જામનગર જિલ્લાના હોય યા ભાવનગર જિલ્લાના હોય યા મહેસાણાના હોય યા અમદાવાદ જિલ્લાના કલેક્ટર હોય એ માજી સૈનિકને એ પૂર્વોત્તર રાજ્યનો હોય કે જેએનટીનો હોય એ પરવાનો રદ કરી નવેસરથી પરવાનો આપે એવી આ ફેક્ટરીને આપણા માધ્યમથી મુખ્યમંત્રી શ્રી સુધી આપણી આ રજૂઆતો છે. અને ખાસ કરીને આવા અનેક પ્રશ્નો છે જેમ કે જામનગરમાં અમારે કલેક્ટર સાથે ત્રિમાસિક બેઠક હોય છે જે માજી સૈનિકોના પ્રશ્નો હોય રોડના પ્રશ્નો હોય યા કોઈ ખેત ખલિયાણના પ્રશ્નો હોય યા કોઈ પ્રોપર્ટીના પ્રશ્નો હોય એ પણ અમે કલેક્ટર સાહેબ સુધી અમે પહોંચાડીએ છીએ અને એ પ્રશ્નને અમે વાચા આપીએ છીએ. તો આવી આપણે જામનગરના અથવા આખા ગુજરાતના જે આપણા હોદ્દેદારો બધા બેઠા છે એ તમામ હોદ્દેદારોને એક એક મેમ્બર આપણે મુખ્યમંત્રીશ્રીને એવી વિનંતી કરીએ કે કમિટી બનાવવામાં આવે અને વર્ષે એકવાર મુખ્યમંત્રી સાથે અને રાજ્યપાલ સાથે આખી આખી કમિટી આપણા જે પ્રશ્નો હોય છે જિલ્લાના એ પ્રશ્નો લઈ જાય અને એ પ્રશ્નોને આપણે વાચા આપીએ અને એ આપણા પ્રશ્નો સાથે એવી પણ આપ સાહેબશ્રીને મારી વિનંતી છે. એટલે અમે પ્રશ્નો તો ઘણા બધા છે પણ એ બધા પ્રશ્નો મેં લખી અને ભગવાનશ્રીને આપશું અને ટૂંક સમયમાં સાહેબ આપણે મુખ્યમંત્રીશ્રીની એપોઇન્ટમેન્ટ લઈ લો અને આપણે અહીંયા રજૂઆત કરીએ. આવા તો ઘણા બધા પ્રશ્નો છે કષ્ટક આરક્ષણના છે પછી નાના મોટા આપણા જે માજી સૈનિકો છે એમના જે શોષણ થાય છે ઘણી બધા અને
ખાસ કરીને અમારા જીની હોસ્પિટલના માજી સૈનિકો છે, જે 2017 થી 20,215 રૂપિયામાં પોતે નોકરી કરે છે. તો કોરોના કાળમાં પણ એને સારી કામગીરી કરી છે અને રોજમર્રાની જીવન જરૂરિયાત અત્યારે મોંઘાઈ વધતી જાય છે, તો વર્ષમાં સરકાર તરફથી TADA પણ વધે છે. તો આવા માજી સૈનિકોને 11 મહિનાના કારણો પર રોગી કલ્યાણ સમિતિમાં ભરતી કરવામાં આવ્યા છે, પણ એમને એક પણ રજા નથી મળતી અને માત્ર ને માત્ર 20,215 રૂપિયા મળે છે. તો સરકારશ્રી સુધી આપણે આપણે રોગી કલ્યાણ સમિતિ સુધી આપણે આપણે એક પ્રશ્નો છે એની પણ રજૂઆત થાય. એટલે પ્રશ્નો ઘણા છે, પણ હવે પ્રશ્ન આપણે વધારે નથી લેવા. ટૂંકમાં આપણે અહીંયા આપણે આપણી વાતને વિરામ આપીએ. હવે જે પ્રસંગ છે, ખાસ કરીને આપણા જે આપણા સૈનિકો પોતાના પ્રાણની આહુતિ આપી અને પોતાના પોતે સીમાડા હાજરતા હોય અને પોતે પોતાની પ્રાણની આહુતિ આપતા હોય છે. પહેલાના જમાનામાં ક્ષત્રિયો ગાયનો ધન માટે યા કોઈ દીકરીઓની લાજ માટે યા કોઈ માતૃભૂમિ માટે પોતે શહીદ થતા અને ગામના પાદરમાં પોતે પાળિયા થઈને બેસતા. આજના યુગમાં 18 વર્ણ દેશ માટે પોતાના સીમાડા હાજરી અને પોતાની પ્રાણની આહુતિ આપતા હોય છે, તેવા આપ સૌને તો ખ્યાલ જ છે કે જે કદાચ શહીદ થતા હોય છે એને આપણે એને સન્માનિત કરવા જોઈએ, એના પરિવારને આપણે મળવું જોઈએ, એના સુખ દુઃખને આપણે સાથી થવું જોઈએ. એના કોઈ પણ પ્રશ્ન હોય એને આપણે વાચા આપવા જોઈએ અને બધા જીવોમાં તે વીરનારીનું એક ગ્રુપ બનાવો અને એ વીરનારીના માધ્યમથી એ બહેનોને પણ કંઈ કોઈ મૂંઝવણ હોય, કોઈ તકલીફ હોય તો એ પ્રશ્નને આપણે વાચા આપવા જોઈએ. હવે શોર્ટમાં આપણે પાડિયાની વાત કરો કે એક શિલ્પીકાર હતો સાહેબ, એ શિલ્પીકાર એક મોટો પથ્થર સરસ મજાનો પથ્થર લઈ અને કાચરો અને હથોડી લઈ અને શિલ્પીકાર સરસ મજાની કાળિયા ઠાકોરની મૂર્તિ બનાવી ગયો હતો, મૂર્તિ ચંડાવી ગયો હતો. એટલે મૂર્તિમાંથી અવાજ આવ્યો કે હે શિલ્પીકાર, તું મને શું બનાવશ? એટલે શિલ્પીકારે એવું કીધું કે હું સરસ મજાની આપની દ્વારકાધીશની મૂર્તિ બનાવું છું, કાળિયા ઠાકોરની મૂર્તિ બનાવું છું. તો એને શું જવાબ આવ્યો કે ભાઈ રેવા દે, કે રેવા દે, મારે કાળિયો ઠાકોર નથી થવું, મારે દ્વારકાધીશ નથી બનવું. તો કે તો તારે શું થવું છે? તો કે મારે તો જે દેશના સીમાડા હાથવી અને પોતાની પ્રાણની આહુતિ આપી હોય, દેશના સીમાડા હાચવતા હાચવતા જે હોમ રૂપી હવન છે એમાં પોતાના લીલા માતા હોમી લીધા હોય, એવા મારે પાળિયા થવું છે, મને તું પાળિયો બનાવો. એટલે અમારા કવિ દાસ બાબુ કહી ગયા છે કે ધરથી ગાય ના બાસરા મસાય એનો પાળિયો થઈ રે, બુજાવું રે ઘર વૈયા મારે, ઠાકોરજી નથી થાવું રે ઘર વૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ભગવાન જે છે કૃષ્ણદેવ જે દ્વારકાધીશ છે એમ ચિત્રકારને એમ કહે છે, ભાઈ મારે છે ને મૂર્તિમાં નથી બેસવું, મારે તો પાળિયા જે દેશ સીમાડા હાથવી અને જે બેસે છે જે પોતે પાદરમાં બેસે છે એ પાદરમાં મારે બેસવું છે. એટલે ધરથી ગાય માથુરા મસાણે એનો પાળિયો થઈ રે, બુજાવું રે ઘર વૈયા મારે, ઠાકોરજી નથી થાવું રે ઘર વૈયા મારે, ઠાકોરજી નથી થાવું. પીડા પીતાંબર રક્ષી જામા એવા વાઘામાં નથી રે વિકડાવું, પીડા પીતાંબર ઝરક્ષી જામા એવા મારે પકવાન મને અલગ અલગ ભાતના પકવાન મળતા હોય, ધૂપ દીવા થતા હોય, પીળા પીતાંબર સોના દાણીના આ બધું મને હોય એવું મારે કાંઈ ન જોવું, મારે તો જે પાળિયા છે એની બાજુમાં જઈને પીરાવું છે. એટલે કવિ અમારા કાકબાપુ દાદબાપુ કહી ગયા છે કે નમતી સાંજે કોઈ નમણી બીજો મરણે, નમતી સાંજે કોઈ નમણી બીજો ઉના ઉના આંસુ રે થી નાવું રે ઘર વૈયા મારે,
ગરવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જે કવિઓ એમ કહી ગયા છે, જે કાર્યો ઠાકોરે એમ કીધું છે કે મારે તો જે સૈનિક છે તરીકે વર્ણી કરવા માટે અહીંયા બેઠેલા તમામ મહાનુભાવો, તમામ સભ્યોનો હું મારી હૃદયની ઊંડાઈઓથી આભાર પ્રગટ કરું છું, ધન્યવાદ પ્રગટ કરું છું. ખૂબ ખૂબ આભાર આપનો, ખૂબ ખૂબ ધન્યવાદ. ગયા વર્ષે ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા અને સરકાર સાથે ઘણી વખત વાત ભેળવાની બી તકો મળી, મોકા મળ્યા. જે જે સમયે મોકા મળ્યા છે એ સમયે અમે આપણા ગુજરાતના પૂર્વ સૈનિકોના જે જે સળગતા પ્રશ્નો છે એ પ્રશ્નોને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ગુજરાતના ગૃહમંત્રીશ્રી, ગુજરાતના રેવન્યુ મંત્રીશ્રી અને ભારત લેવલ સુધી અને કે રક્ષા મંત્રી સુધી અમારા જે નેશનલ પ્રેસિડેન્ટ દ્વારા જ્યારે જ્યારે અધિવેશનો થયા છે તો જે જે અમારા સળગતા પ્રશ્નો છે એ પ્રશ્નોની અમે જોરદાર અને ધારદાર તેના પ્રમુખો, તેના મહામંત્રીશ્રીઓ અને ટ્રેઝરો એ તમામ લોકોએ આજે અહીંયા હાજરી આપેલી છે. એમાંથી ખાસ કરીને સાઉથ ગુજરાત અને સાઉથ ગુજરાત પછી સૌરાષ્ટ્રના બારે બાર જિલ્લાના પ્રમુખો અને અલગ અલગ જગ્યાએથી આવેલા લોકો સાથે આજે આ સંમેલન થવા જઈ રહ્યું છે. અને આ સંમેલનમાં ફરી વખત નવી જે ટીમ છે એ નવી ટીમની વરણી કરવામાં આવશે. જે કાર્યકર્તાઓ અને જે અમારા આ 3 વર્ષના સમયગાળા દરમિયાન જે જવાનો શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ઉપરાંત આ 3 વર્ષની જે એક્ટિવિટી રિપોર્ટ છે એ તમામ લોકોને કહેવામાં આવશે. અને આવનારા 3 વર્ષ માટે અમારા શું સંકલ્પો હશે, સેવા સાહસ ને સમાન અમે અમારા પૂર્વ સૈનિકો માટે શું કરીશું એનો બધો કાર્યકલાપ કરવામાં આવશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. Thank you.
हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।